ધોરણ 12 5.12 એમાં છે બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા વિશે આજે આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની વિડીયોમાં 5.11 બૌદ્ધિક સંપત્તિની સુરક્ષાને લગતા મુદ્દાઓ શીખ્યા હતા, બરાબર. મેં બૌદ્ધિક સંપત્તિ કઈ મેં તમને બતાવી હતી, કઈ કઈ કે પુસ્તકો, સોફ્ટવેર, સંગીત, વિડીયો, કોપીરાઇટ, ટ્રેડમાર્ક ને વેપી, આ શું છે બૌદ્ધિક સંપત્તિ. હવે એ બૌદ્ધિક સંપત્તિની સુરક્ષાની વાત છે 5.12માં. એમાં પહેલું જોઈએ છે સ્ટેગ્નોગ્રાફી. શું આવશે? સ્ટેગ્નોગ્રાફી. હવે સ્ટેગ્નોગ્રાફી એટલે શું? કે એક માહિતી છે, એની એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયાને સ્ટેગ્નોગ્રાફી કહે છે. શું છે? કે એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયાને સ્ટેગ્નોગ્રાફી કહે છે. હવે કે જો ફાઇલમાં રહેલી માહિતીને સુરક્ષિત બનાવવામાં ન આવે, એટલે કે તમે કોઈ પાસવર્ડ ના આપ્યો હોય, ફાઇલ જે ફાઇલ બનાવી છે એની અંદર કોઈ તમે પાસવર્ડ ના આપ્યો હોય, એને પાસવર્ડ આપીને સુરક્ષિત ના બન રાખી હોય, તો તેની અંદર કોઈ પણ તેને દૂષિત હેતુ માટે ઉપયોગમાં લઈ શકે. દૂષિત એટલે કે અન્ય હેતુ માટે પણ એને ઉપયોગમાં લઈ શકે છે, બરાબર. હવે સ્ટેગ્નોગ્રાફીનું મુખ્ય કાર્ય શું છે? કે કોમ્પ્યુટરમાં રહેલા પણ ઉપયોગમાં ન લેવાયા હોય એવા ચિત્રો, ધ્વનિ કે લખાણ ધરાવતી ફાઇલને અદ્રશ્ય માહિતી સાથે શું કરે છે? બદલવાનું કાર્ય કરે છે. સ્ટેગ્નોગ્રાફી અંતર્ગત અદ્રશ્ય માહિતી એ શું છે? સાદું લખાણ, ગુપ્ત લખાણ કે ચિત્ર પણ હોઈ શકે છે. હવે સ્ટેગ્નોગ્રાફી માટે એક વિશેષ સોફ્ટવેર તો હોવું જરૂરી છે, પણ સ્ટેગ્નોગ્રાફી સોફ્ટવેરને ઇન્ટરનેટ પરથી સરળતાથી તમે શું કરો છો? એને ડાઉનલોડ પર કરી શકો છો. ઇન્ટરનેટ પર સ્ટેગ્નોગ્રાફી સોફ્ટવેરની ફ્રીવેર અનેક આવૃત્તિઓ પણ ઉપલબ્ધ છે, મળતી રહે છે. હવે બીજું છે ડિજિટલ ઓળખચિહ્ન. હવે ફાઇલના સ્વાધિકાર એટલે કે કોપીરાઇટ, સ્વાધિકાર એટલે શું? કોપીરાઇટની ઓળખ આપતા ડિજિટલ ચિત્ર, ધ્વનિ કે વિડીયોમાં ઉમેરવામાં આવેલ કોડને ડિજિટલ ઓળખચિહ્ન કે ડિજિટલ વોટરમાર્કિંગ, વોટરમાર્કિંગ. તમે જોયું અમુક વિડીયોમાં અમુક ચિત્ર હોય છે એની નીચે વોટરમાર્કિંગ કરેલું હોય છે, બરાબર. એને શું કહેવાય? ડિજિટલ ઓળખચિહ્ન કહેવાય. અમુક વિડીયો આવતી હશે એમાં જોજો નાના અક્ષરે નામ લખેલું અક્ષરેથી, એને શું કહેવાય? વોટરમાર્કિંગ. હવે ડિજિટલ ઓળખચિહ્ન માહિતીને સંપૂર્ણ અદ્રશ્ય સ્વરૂપે સંગ્રહ કરવાની સુવિધા પૂરી પાડે છે, બરાબર. શરૂઆતના સમયમાં કલાકારો ચિત્રની ઉપર પીછીનો ઉપયોગ કરીને સર્જનાત્મક નિશાની કરતા હતા, તેના વડે સ્વાધિકારનો હક દાવો કરતા હતા. એટલે શરૂઆતના સમયમાં કલાકારો, ચિત્ર કલાકારો શું કરતા? પીછીનો ઉપયોગ કરીને સર્જનાત્મક ચિત્ર બને, જે ચિત્ર બને એને શું કહેવાય? સર્જનાત્મકની નિશાની કરતા હતા, તેના વડે સ્વાધિકારનો હકનો એ દાવો કરી શકે કે આ ચિત્ર મારું છે. આજના ડિજિટલ યુગમાં કલાકારો ચિત્રની અંદર પોતાનું નામ છુપાવે છે. જો કોઈ તમે ફોટો લો તો એમાં નાના અક્ષરે લખી હશે નામ લખેલું હોય કે કઈ સ્ટુડિયોમાં ફોટો પાડે છે લખ્યું છે, જોજો તમે નાના અક્ષર લખ્યું છે, એ શું છે? નામ છુપાઈને ઓળખચિહ્ન એ વોટરમાર્ક બનાવે છે. એની અંદર સર્જકની ઓળખાણ માટે વોટરમાર્ક અદ્રશ્ય રીતે શું કરે છે? અમુક વખત મદદરૂપ બને. સર્જકને પણ એની ઓળખાણ માટે વોટરમાર્ક શું થાય છે? મદદરૂપ બને છે. આ રીતના ડિજિટલ ઓળખચિહ્નના અભિગમને ડિજિટલ ઓડિયો અને વિડીયો જેવા માધ્યમમાં પણ ઉમેરી શકાય છે. હાલમાં ઇન્ટરનેટ પર ડિજિટલ ઓડિયોને MP3 સ્વરૂપમાં અનધિકૃત વિતરણ એક મોટી સમસ્યા. અત્યારના સમયમાં ડિજિટલ ઓડિયોનું MP3 સ્વરૂપમાં ખૂબ જ મોટી સંખ્યામાં વેચાણ થઈ રહ્યું છે, બરાબર. તો ડિજિટલ ઓળખચિહ્ન દ્વારા ઓડિયોના વિતરણને નિયંત્રિત બનાવી શકાય છે અને અસરકારક રીતે સ્વાધિકાર સુરક્ષા પૂરી પાડે. એટલે કે વોટરમાર્ક તમે બનાવશો તો એને નિયંત્રણ એની પર મૂકી સુરક્ષા પૂરી પાડે છે. ડેટા સુરક્ષાના ક્ષેત્રમાં ઓળખચિહ્નનો ઉપયોગ પ્રમાણપત્ર અને અધિકૃતતા માટે કરી શકાય છે. હવે એનું ઉદાહરણ કે વ્યક્તિનો ફોટો ઓળખપત્ર પર 1, 2, 3, 4, 5, 6 સંખ્યા લખીને તેને ડિજિટલ વોટરમાર્ક ઓળખચિહ્ન રૂપે અદ્રશ્ય રાખીને ફોટો ઓળખને સુરક્ષિત કરે. વળી ફોટોગ્રાફમાં થયેલા ફેરફારને સરળતાથી શોધી શકાય છે. અમે કહ્યું તે રીતના કે વ્યક્તિના ફોટોના ઓળખપત્ર પર જોજો તમે 1, 2, 3, 4, 5 સંખ્યા લખીને એને તમે ડિજિટલ વોટરમાર્ક જે બનાવે છે એમાં ડિજિટલ વોટરમાર્કમાં તમે નામ પણ લખી શકો, તમારું નંબર પણ લખી શકાય, બરાબર. જેના આધારે તમને સાબિત તમે કરી શકો કે આ ફોટો મેં બનાવેલો છે, બરાબર. એ લખ્યું છે કે ફોટોગ્રાફમાં થયેલા ફેરફારને પણ તમે શું કરો છો? સરળતાથી શોધી શકો છો. ડિજિટલ ઓળખચિહ્ન દ્વારા દસ્તાવેજના માહિતીને લિંક પણ આપી શકાય છે.
અમુક ફોટા જોજો તો લિંક લખી www. કરીને લિંક કહેવાય. પછી બીજું ઉદાહરણ છે કે સામાન્ય રીતે પાસપોર્ટમાં પાસપોર્ટ ધારકમાં વ્યક્તિનું નામ સ્પષ્ટ શબ્દમાં લખાયેલું હોય છે. પછી એ પાસપોર્ટના ફોટોગ્રાફ સાથેના નામને ડિજિટલ ઓળખની ચિહ્નની મદદથી અદૃશ્ય પણ બનાવી શકાય છે. બરાબર, કે જો કોઈ પાસવર્ડમાં ચીડા કરીને ફોટા બદલી નાખ્યા તો ફોટોગ્રાફને સ્કેન કરીને ફોટા સાથેના અદૃશ્ય નામની ચકાસણી કરીને તેની પોલ ખોલી શકાય છે. એને સ્કેન કરો તો જે કોઈ અદૃશ્ય ચીડા કર્યા હોય તો એને ચકાસણી કરીને તેની પોલ ખોલી શકાય છે. GIMP GNU ઇમેજ મેનિપ્યુલેશન પ્રોગ્રામ પ્રકારના ફોટો ઓડિટર સોફ્ટવેરની મદદ ચિત્રમાં દૃશ્યમાન વોટરમાર્ક પણ ઉપયોગ. કયા સોફ્ટવેરની મદદ? GNU ઇમેજ મેનિપ્યુલેશન પ્રોગ્રામ. આ સોફ્ટવેરની મદદ ચિત્રમાં શું કરે, તમે દૃશ્યમાન વોટરમાર્ક ઉમેરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં 5.12 પૂર્ણ થાય છે. આગળની વિડીયોમાં આપણે 5.13 વિશે માહિતી મેળવીશું.